નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હવે અત્યારે વેકેશનનો મહિનો ચાલુ થઈ ગયો છે. આપણે અત્યારે ઉનાળાની ઋતુમાં સરસ મજાના તાજા તાજા ફળો તો ખાતા જ હશો. અત્યારે ઉનાળો છે તો બજારમાં આપને તરબૂચ, ટેટી, દ્રાક્ષ, અનાનસ, મોસંબી જેવા ફળો તો જોવા મળતા જ હશે, અને તમે ખૂબ ખાવ પણ છો. તો આ ફળો આપણે રંગીન કાગળમાંથી પણ બનાવી શકીએ. તમને એમ થાય કાગળમાંથી? હા, સરસ મજાના રંગીન કાગળમાંથી પણ વિવિધ ફળો આપણે બનાવી શકીએ છીએ. તો ચાલો જોઈએ આજે આપણે રંગીન કાગળમાંથી કેવી રીતે ફળો બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે રંગીન કાગળમાંથી ફળો બનાવવા માટે સૌ પ્રથમ જોશે રંગીન કાગળ, કાતર અને પેન્સિલ ને ફેવિકોલ. આટલી પ્રવૃત્તિથી આપણે સરસ મજાના રંગીન કાગળમાંથી ફળો બનાવશું. તો સૌ પ્રથમ આપણે હું એક ફળ બનાવું છું, સફરજન. તો અહીં આપણે આ ચિત્રમાં સફરજનનો આકાર દોરી લીધેલો છે, તમને અહીં દેખાય જ છે. આ રીતે આપણે સફરજનનો આકાર દોરી પછી એને આપણે કાતર વડે કાપી લેવાના છે. આપણે આને કાતર વડે કાપશું. તમારે આને 7-8 ટુકડામાં સેમ આકાર કાપી લેવાનો છે. આ રીતે મેં ઘણા બધા સફરજનના 7-8 ટુકડા કાપેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ ટુકડાને આપણે આ એક ટુકડો લેવાનો, એને સરખા બે ભાગમાં ફોલ્ડ કરવાનો. આ રીતે બધાને આ રીતે સરખા બે ભાગમાં ફોલ્ડ કરી દેવાના. આ રીતે ફોલ્ડ કરેલા. ત્યારબાદ હવે આપણે ફેવિકોલ લેશું. આ એક ભાગ લઈ અને ફોલ્ડ કરેલા ભાગ છે એની ઉપર આ રીતે આપણે થોડું ફેવિકોલ કે ગુંદર લગાડી દેશું. તમે ફેવિકોલ કે ગુંદર કોઈનો પણ ઉપયોગ કરી શકો. ત્યારબાદ આ રીતે આપણે બીજો ટુકડો છે એને લેવાનો, અને સરખા ભાગે આ રીતે વ્યવસ્થિત બીજા ટુકડા ઉપર જ આવે સરખો આકાર એ રીતે ચોંટાડી દેવાના. ત્યારબાદ પાછો આની ઉપર આ રીતે આ ભાગ ખુલ્લો રહેશે. પછી આપણે બીજા ભાગ ઉપર પણ આ રીતે સરસ મજાનું ફેવિકોલ લગાવી અને પાછો સફરજનના ટુકડા ઉપર આ રીતે વ્યવસ્થિત પાછા લગાડી દેવાના. તો આની ઉપર એક પછી એક આવી રીતે આપણે જે સફરજનના ટુકડા વાળેલા છે એને આપણે લગાવતા જઈશું. ઉપરનો ભાગ ખુલ્લો રહેશે પછી આને વાળી દેવાનો. આ રીતે આપણે એક પછી એક ટુકડા લગાડી દેશું, પછી આને આ રીતે ખોલશું અને પછી જે છેલ્લા બે ભાગ છે વધેલા એને અહીં ટુકડો લગાડી, ટુકડા ઉપર ફેવિકોલ લગાડી અને આ રીતે આપણે આખો છે સફરજનને તૈયાર કરી નાખશું. એટલે તમારું સફરજન કંઈક ઉપરથી આવું જોવા મળશે સરસ મજાનું. આ રીતે ત્યારબાદ આપણે એની ઉપર થોડો એક પાન લગાડી દેશું અને એક ડાળી લગાડી દેશું. તો આપણે પાન માટે રંગીન લીલા રંગનો ટુકડો લીધો છે, એને આપણે ફોલ્ડ કરી અને આ રીતે ઉપરથી એક કાગળને ફોલ્ડ કરી અને ઉપરથી એની ડાળી જેવું બનાવી નાખશું. ત્યારબાદ છે એક પાન બનાવી નાખશું. પાન બનાવવા માટે આ કાગળને પહેલા આ રીતે આમ ફોલ્ડ કરી ત્યારબાદ કાતર વડે પાનનો આકાર કાપશું. આ રીતે પાનનો આકાર થઈ જશે. ત્યારબાદ ફેવિકોલ વડે અહીં આપણે ડાળીમાં પાનને લગાવી દેશું. તો આ રીતે આપણે એક સરસ મજાનું કાગળમાંથી ફળ બનાવી શકીએ. ત્યારબાદ હજી એક ફળ આપણે કોઈ પણ લઈએ. તો એક આ કાગળ લીધો છે, એમાં મેં ચીકુનો આકાર બનાવેલો છે. તમે આમાંથી કોઈ પણ મનગમતા ફળના આકાર બનાવી શકો છો. ત્યારબાદ આપણે આ કાગળને ચીકુ આકારમાં કાતર વડે કાપી નાખશું. તો આ રીતે આપણે 6-7 ટુકડા
આવી રીતે તૈયાર કરી નાખશું. ત્યારબાદ આ કાગળને વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરી સરખા બે ભાગે વાળી નાખશું. એટલે દરેકના સરખા બે ભાગ કરી દેવાના, આ રીતે ફોલ્ડ કરી દેવાના. ત્યારબાદ જે રીતે અગાઉ આપણે જે ફળમાં જે રીતે કર્યું હતું એ જ રીતે પાછું આપણે ફેવિકોલ લગાડી એકબીજા એક ઉપર લગાડી દેશું. ત્યારબાદ બધા ટુકડા લાગી જાય પછી છેલ્લે આપણે અહીં ફેવિકોલ લગાડી અને બેને જોડી દેશું આ રીતે. તો આ રીતે આપણે ચીકુનું ફળ છે આ રીતે સરસ મજાનું તૈયાર થઈ જશે. તો તમે જોયું બે ફળ મેં કેવી રીતે બનાવ્યા સરસ મજાના રંગીન કાગળમાંથી. આ રીતે તમે બીજા ફળો પણ તમારી રીતે રંગીન કાગળમાંથી બનાવી શકો છો. જે હું તમને દેખાઉં સરસ મજાના રંગીન કાગળમાંથી અનાનસ પણ બનાવી શકો છો. ત્યારબાદ અહીં તમને બતાવું તો અહીં ડીશમાં મેં ઘણા બધા સરસ મજાના ફળો બનાવેલા છે. તમે પણ આવી રીતે સરસ મજાના વિવિધ રંગીન કાગળમાંથી ફળો બનાવી અને સરસ મજાની ડીશ બનાવી શકો છો. જોઈને બાળમિત્રો તમે કેવી રીતે આપણે સરસ મજાના રંગીન કાગળમાંથી ફળો બનાવ્યા. અહીં તમને ઘણા બધા સરસ મજાના ડીશમાં મેં ફળો બનાવીને દેખાડ્યા. તો આ રીતે તમે પણ તમારા મનગમતા ફળ છે રંગીન કાગળમાંથી બનાવી અને પ્રવૃત્તિ ઘરે કરજો અને પછી આના વિડીયો અને ફોટોગ્રાફ અમને મોકલી આપજો. મજા પડીને આ પ્રવૃત્તિમાં ફળો બનાવવાની. આભાર.